बनासकांठा जिल्लानी जीवादोरी एटले बनास डेरी रोजनी लाखों करोड़ों लीटर दूधनी आवक धरावती आ डेरीना चेरमेन पद पर शंकरभाई चौधरी छे। बनासकांठा जिल्लाना गामडानी दूध मंडळी पर कोरोना वायरस न फैलाय ते माटे अगमचेतीना भागरूपे बनास डेरीनी गाइडलाइन प्रमाणे सावचेती राखवामां आवी रही छे। આજે ધાનેરા મતવિસ્તારના ધારાસભ્ય નથાભાઈ પટેલ પણ પોતાના વતન એવા દાખા ગામની પૂર્વ મંડળી પર પહોંચી ડેરીને સેનેટાઈઝ કરી હતી અને ગામડામાં રહેતા લોકોને દૂધ ભરાવતી વખતે માસ્કનો ઉપયોગ કરવાની ભલામણ કરી હતી। આજે પૂર્વ દાખા દૂધ મંડળી ઉપર બનેસ ડેરીના માધ્યમ મારફત ધાનેરા દૂધ મંડળીમાં કોરોના વાયરસના માટેની જે દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે બધા ડેરીના સ્ટાફ પણ સાથે છે। એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા જોઈએ કે બધાના માધ્યમ મારફત જનજાગૃતિના કાર્યક્રમના ભાગરૂપે આટલું મોટા પ્રમાણમાં દૂધ આવવા છતાં અહીંના પશુપાલકોને કેવી રીતે જાગૃત કરવા, કેવી રીતે રોગથી દૂર રહેવું એની જે સમજ આપવાનું પ્રાથમિકતાની કામ બધા સ્ટેજના કર્મચારીઓ કરે છે એમને ખૂબ ખૂબ હું ધન્યવાદ આપું છું। અને આજે પણ બધા સ્ટેજના માધ્યમ મારફત ધાખા ગામની દૂધ મંડળીને ગામની અંદરથી દવાનો છંટકાવ માટેનો પ્રોગ્રામ જે કર્યો છે એ ખૂબ આવકારદાયક છે। લોકોએ અત્યારના સમયમાં જાગૃતિ રાખવાની જરૂર છે। આપણને ખૂબ આનંદની બાબત છે કે આપણા તાલુકામાં એક પણ આજે કેસ વધેલો નથી, એ ખૂબ આપણા માટે સારી વાત છે। અને એની જે પ્રજા છે એ ગામડામાં રહેનારી અને ખેતરમાં રહેનારી પ્રજા છે માટે આ રોગથી ખૂબ દૂર છે। આપણે એક જ સાચવતી રાખવાની જરૂર છે કે બહારનો કોઈ માણસ આવે નહીં અને બહારનો આવી જાય કોઈ આવો માણસ તો લોકોએ જાગૃત થઈને સરકાર સુધી જાણ કરવી અને એને જાણવેર કરવામાં આવશે તો મારી દૃષ્ટિએ આ તાલુકાને કંઈ ભય આપશે નહીં। તો આ તરફ ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળના પ્રમુખ રાયમલભાઈ પટેલે પણ આજે દૂધ મંડળી ઉપર પહોંચી ડેરી તેમજ પાર્લરને સેનેટાઈઝ કર્યા હતા। ગામડામાં સવાર સાંજ હજારો ગ્રાહકો દૂધ મંડળી ઉપર આવતા હોય છે ત્યારે બનાસ ડેરી દ્વારા સવાર સાંજ ડેરીને સેનેટાઈઝ કરાઈ રહી છે જેથી ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય। આજે કોરોનાનો આખા દેશમાં અને દુનિયામાં મહામારી ચાલે છે પણ અમારા બનાસકોઠામાં શંકરભાઈની સૂઝબૂઝથી અને એમની કોટા સુધી આજ દિન સુધી આવું દૂધ પણ એક ટક બંધ પણ નથી રહ્યું અને એટલું ખેડૂતોને ખૂબ મદદરૂપ અને દવા પણ એમના કર્મચારી ડેરી તરફથી ખૂબ સહયોગ મળ્યો અને દવા પણ છોટાવી અને આજ દિન સુધી ખેડૂતોને પણ આભાર માનવો જોઈએ કે બનાસ ડેરીની તમામ ચેરમેન ડિરેક્ટર અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને બનાસ ડેરીનું એક પણ ટક દૂધ બંધ ન રહ્યું એ બદલ શંકરભાઈનો પણ ખૂબ આભાર અને આપણા દેશના વડાપ્રધાન એમનો પણ ખૂબ આભાર કે દુનિયાના તમામ દેશો આ કોરોનાથી છીન ભીન થઈ ગયા પણ ભારતનું એમને સંચાલન કરવાથી આખા દેશને સુખ શાંતિ અને આગળ નથી વધ્યો એ બદલ આખા દેશો અને આપણા ડેરીના ચેરમેનનો ખૂબ ખૂબ આભાર।